માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં આજરોજ પત્ર લખ્યો છે અને પત્રની અંદર મેં કોંગ્રેસ દ્વારા થતો ભ્રષ્ટાચાર જો એની યોગ્ય તપાસ કરવામાં આવે તો ખુલ્લો પડે તેવો છે. જળસંચય યોજના ખૂબ સારી યોજના, અને એ યોજના એટલે એવી યોજના છે કે જેથી કરીને ગામડાની અંદર તળાવો, ચેકડેમો એના પાણી ભરાય અને ખૂબ કહેવાય કે પાણીના તર ખેડૂતોને ઉપયોગી થાય તે રીતના ઉપર આવે. પરંતુ મારા મત વિસ્તારની અંદર ત્યાંના સિંચાઈ વિભાગના અમુક અધિકારીઓ, સ્ટેટ અને પંચાયત વિભાગના, કે જેઓએ કોંગ્રેસના ધારાસભ્ય સાથે મળીને ભ્રષ્ટાચાર આદર્યો હોય તેવું મને સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે. મેં સ્થાનિક લોકોને પણ પૂછ્યું છે, જે જગ્યાએ જીસીબીનું કામ મજૂર મંડળીના નામે જીસીબીથી કામ થઈ રહ્યા છે અને એવા પ્રકારના કામો થઈ રહ્યા છે કે ડમ્પર હોય તો 700 રૂપિયા માટી ભરવાના લેવામાં આવે છે, ટ્રેક્ટર હોય તો 100-400 રૂપિયા લેવામાં આવે છે, અને એના મળતિયા એમના મિત્રો, વર્તુર, કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ ભેગા મળીને આ પ્રકારના કામો ત્યાં મારા મતવિસ્તારની અંદર કરી રહ્યા છે. ત્યારે મારે સ્પષ્ટપણે મેં સરકારમાં પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે જે કામો થઈ રહ્યા છે તે કામોની યોગ્ય તપાસ કરવામાં આવે. વિજિલન્સ દ્વારા તપાસ કરવાની થતી હોય તો તપાસ કરવામાં આવે, કારણ કે આ 1-2-3 વ્યક્તિઓને ફાયદો થઈ રહ્યો છે આની અંદર, અને જે જીસીબીથી કામ થઈ રહ્યું છે તે જીસીબીથી કામ જે થાય છે તે કામ ખરેખર 4-5 દિવસ કામ થવું જોઈએ, યોગ્ય રીતે ઊંડું થવું જોઈએ, પરંતુ 2-3 કલાક ને 5 કલાકની અંદર કામ કરીને, કામ પૂરું કરીને મોટા પ્રમાણમાં બિલો ત્યારે મુકાય કે જ્યારે વરસાદની સિઝન ચાલુ થાય અને એની અંદર બિલ મુકાય, કે જેથી કરીને પોતે કરેલા મજૂર મંડળીના નામે કરેલો ભ્રષ્ટાચાર દબાઈ જાય અને એની પાછળ સિંચાઈ વિભાગના ઘણા બધા અધિકારીઓ પર સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે કે એ લોકો ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય સાથે મળીને આ પ્રકારનું કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એટલે મેં સરકારમાં પત્ર લખ્યું છે, સીએમ સાહેબને મારી મેં લાગણી વ્યક્ત કરી છે કે આની યોગ્ય તપાસ થાય તે પ્રકારનું મેં સ્પષ્ટપણે પત્ર લખીને ધ્યાન દોર્યું છે. 100% મને વિશ્વાસ છે કે આની અંદર રહેલા કોંગ્રેસના ઘણા બધા ભ્રષ્ટાચાર કોંગ્રેસ કરી રહી છે તેવું સ્પષ્ટપણે દેખાય છે અને ખુલ્લો પડે તેવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે.